नमस्कार न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूँ छू पंकज शर्मा। शुरुआत एक महत्वपूर्ण खबर थी करीशुं। साबरकांठाथी समाचार आवी रह्या छे। साबरकांठाना अंतरियाळ विस्तार में धींगाणुं थयुं छे। पोशीना तालुकाना लावडियामां जूथ अथडामण थई छे। सामसामे पट्टाथी मारामारीना लाइव दृश्य जोवा मळ्या। लावडियानी बजारमां फिल्मी स्टाइलथी मारामारी थई, नानी बाबतमां मोटी मारामारी थई अने बादमां पत्थरमारो पण थयो। मारामारी अने पत्थरमाराने लीधे नासभाग मची गई हती। जेनी तस्वीरों सामे आवी रही छे, जेमां जोई शकाय छे के केवी रीते लोको एकबीजाने हुमला करी रह्या छे, एकबीजा सामे मार मारी रह्या छे, केटलाक लोको पत्थरो पण फेंकी रह्या छे। पोशीना तालुकाना लांबडियामां आ जूथ अथडामणनी घटना बनी। सामसामे पट्टाथी मारामारीना लाइव दृश्यो जोवा मळ्या। लांबडियानी बजारमां फिल्मी स्टाइलथी मारामारीना दृश्यो कैमेरामां कैद थया। एक नानी अमथी वातमां आटली મોટું સ્વરૂપ લઈ લીધું અને જૂથ અથડામણ અને ત્યારબાદ પથ્થરમારો થયો। મારામારી અને આ પથ્થરમારાને લીધે નાસભાગ મચી, કેટલાક લોકોને ઈજા પણ પહોંચી। જો કે આ જૂથ અથડામણનું કારણ શું હતું તે સામે નથી આવી શક્યું, પરંતુ સામાન્ય બાબતમાં જ બોલાચાલી થઈ અને ત્યારબાદ સામસામે આવી ગયા બે જૂથના લોકો અને પથ્થરો પણ ઉછળ્યા। પટ્ટાથી એકબીજાને માર મારવા લાગ્યા। લોકોનું ટોળું અહીંયા એકત્ર હતું, પરંતુ લોકો કોઈ પણ આ લોકોને છોડાવવા માટે આગળ ન આવ્યું। લોકો તમાશો જોતા રહ્યા। તસવીરોમાં જોઈ શકાય છે કે કેમેરામાં જે લોકો એકબીજા પર માર મારી રહ્યા છે, પટ્ટાથી મારી રહ્યા છે, કેટલાક લોકો પથ્થર ફેંકી રહ્યા છે અને બાકીના મોટી સંખ્યામાં બજારમાં લોકો છે, કેટલાક લોકો મોબાઈલમાં વિડીયો બનાવી રહ્યા છે। સંવાદદાતા ઈશાન પરમાર મારી સાથે જોડાયા છે। ઈશાન, આખરે આ ઘટના શું હતી, એવી તે શું બોલાચાલી થઈ ગઈ કે સામસામે પટ્ટા અને પથ્થરો ફેંકવા લાગ્યા લોકો? પંકજ, ચોક્કસ ખાસ કરી વાત કરવા જેવું, સાબરકાંઠા જિલ્લાના જે પોશીના તાલુકો છે, જે અંતરિયાળ વિસ્તાર છે, ત્યાં ધીંગાણું સર્જાયું હતું અને લાંબડિયામાં ધીંગાણું સર્જાયું હતું। બે જૂથ વચ્ચે હંગામો સર્જાયો હતો, જેમાં મારામારી સામસામે છૂટા હતા અને પટ્ટે પટ્ટે માર મારતા દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે અને નાની બાબતે જે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને ખાસ કરીને જે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે રીતે બે ગ્રુપ સામસામે પટ્ટાથી લાકડાથી અને પથ્થરમારો પણ કરી રહ્યા હતા। આ સમગ્ર મામલે રીલ બનાવે છે, રીલ વાયરલ થતા જ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો। જી પંકજ, જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। વાત પંચમહાલની। પંચમહાલમાં સસ્તા અનાજની દુકાનમાંથી ગેરરીતિ ઝડપાઈ। પુરવઠા અધિકારી અને મોરવા હડફ મામલતદાર દ્વારા દુકાનમાં આકસ્મિક ચેકિંગ કરતા સમગ્ર ઘટના સામે આવી। પંચાયત સભ્ય સંચાલિત સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ ઝડપાઈ। ચેકિંગ દરમિયાન 33 કટ્ટા ચોખા, 17 કટ્ટા ઘઉં, 4 કટ્ટા ચણા, 2 કટ્ટા ખાંડ અને 14 સિંગતેલના પાઉચની ઘટ જોવા મળી। દાહોદના સંજેલી ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। કર્મચારીઓને પગાર નહીં આપતા 33 જેટલા સફાઈ કર્મચારીઓ હડતાળ પર છે। તહેવાર સમયે કર્મચારીઓને 3 મહિનાથી પગાર ચૂકવાયો નથી, જેને લઈને રોષ છે। તહેવાર સમયે સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા સ્થાનિક બજારોમાં કચરાના ઢગલા જોવા મળ્યા। મહેસાણાના બહુચરાજીના સુરજ નજીક માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું। થોડા દિવસ પહેલા બનાવેલ સુરજ માઇનોર કેનાલમાં 20 ફૂટનું લાંબુ ગાબડું પડ્યું હતું। તંત્રના પાપે ખેડૂતોના ખેતર પાણીથી ભરાઈ ગયા। કેનાલ પાછળ સરકાર કરોડો રૂપિયાનું આંધણ તો કરે છે, પણ મલાઈ ખાવ અધિકારીઓના કારણે નબળી ગુણવત્તાની કામગીરી થાય છે। છેવટે સામાન્ય જનતાને અને ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે। નવી બનેલી કેનાલ જ તૂટી જતા સવાલ ઉઠી રહ્યા છે। જામનગરના જામજોધપુરના આઝાદ ચોકમાં આગનો બનાવ બન્યો। જામજોધપુરના આઝાદ ચોકમાં આવેલ દુકાનમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેની તસવીરો આપ જોઈ શકો છો। પ્લાસ્ટિકના વેપારીની દુકાનમાં આગ લાગી હતી। ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। 3થી પણ વધુ ફાયરની ટીમ અહીંયા પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી। જોકે આગ ઘણા કલાકોમાં કાબૂમાં આવી હતી અને થોડા સમયમાં જ તેણે વિકરાળ સ્વરૂપ પણ લઈ લીધું હતું। જોકે ફાયર વિભાગના અધિકારીઓની મહેનતના કારણે આગ પર કાબૂ મેળવી લીધો હતો। તો રાજકોટમાં પણ દિવાળીના દિવસે આગનો બનાવ બન્યો। 24 કલાકમાં 124 જેટલા આગના બનાવ નોંધાયા। 3 રહેણાંક મકાનમાં તો 3 ઓફિસોમાં આગની ઘટના બની। 11 નવેમ્બરે 14 જગ્યાએ આગના બનાવ બન્યા હતા। દિવાળીના 124 કોલ આવેલા હતા અને રાતના 148
અને કુલ અત્યાર સુધીના અત્યારે કાગના કુલમાં ગાડી મોકલી છે હોન્ડાની અંદર ટોટલ 156 કોલ એટેન્ડ કરેલા છે. કેટલાક સ્થળો એવા હોય છે જ્યાં દિવાળીનો તહેવાર વિશેષ રીતે મનાવાતો હોય છે. આવું જ એક સ્થળ છે અમરેલીનું સાવરકુંડલા. અહીં જામે છે ઇંગોરિયાની એવી લડાઈ કે બસ જોઈને રૂવાડા ઉભા થઈ જાય. પહેલી નજરે તો એવું લાગે કે કોઈ યુદ્ધ ચાલી રહ્યું હશે, પરંતુ આ કોઈ યુદ્ધ નહીં, સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક ભાગ છે. સાવરકુંડલા દુનિયામાં એકમાત્ર એવું સ્થળ છે જ્યાં ફટાકડાના બદલે જાતે બનાવાયેલા ફટાકડા યુવાનો એકબીજા ઉપર ફેંકે છે. ઇંગોરિયા ફટાકડા એકબીજા પર ફેંકીને ઉજવણી કરે છે. આ પરંપરા 100 વર્ષથી ચાલતી આવે છે. પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુદ્ધ જામતું હતું. હવે શહેરના મુખ્ય 3 ચોકમાં આ રમત રમાતી રહે છે, ત્યારે ઇંગોરિયા લડાઈને લઈને તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પોલીસ તંત્ર, ફાયર ફાઇટર અને મેડિકલની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઇંગોરિયા રમતને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા અને સાવરકુંડલાના ડિવિઝનના DYSP હરેશ વોરાએ રમતની મજા માણી. પર્વ નિમિત્તે વર્ષોથી આજે ઓછામાં ઓછા 150 વર્ષથી આ પરંપરાગત જે છે ઉત્સવ છે ઉજવાઈ રહ્યો છે. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હેમકર સાહેબના સીધા સુપરવિઝન નીચે DYSP તરીકે મારા સુપરવિઝનમાં 2 PI 100 પોલીસમેન હોમગાર્ડ નો બંદોબસ્ત લગાવવા મહેમાન આવ્યા છે. આ રમત છેલ્લા 100 વર્ષથી રમાય છે અને મારી 3જી પ્રેઝી છે. લોકો અમદાવાદ, સુરત, મુંબઈ થી પણ લોકો રમવા આવે છે. મારી જેવા હજારો યુવાનો ઇંગોરિયાની રાજા, હું ગર્વ સાથે કહી શકું કે અમારું સાવરકુંડલા એ અદભુત સાવરકુંડલા એટલા માટે છે કે અહીંના લોકોની ખેલદિલીને તમે જોવો, આ રમતને જોવો, આ અદભુત નજારો. હું એમ માનું છું કે દુનિયાના પડની અંદર દુનિયાના કોઈ પણ ખૂણે તમે જાઓ, સાવરકુંડલા સિવાય ક્યાંય તમને જોવા ન મળે સાવરકુંડલાનું છે. અને આ એક નિર્દોષ રમત છે. દર વર્ષે 1.5 લાખ જેટલા ઇંગોરિયા ફોડીને રમવામાં આવે છે અને આ વર્ષે 3 લાખ જેટલા ઇંગોરિયા અમે ફોડ્યા અને અમે જોયા. સુરતમાં હોસ્પિટલના બાળકો સાથે ગૃહરાજ્યમંત્રી હરસંઘવીના બહેને દિવાળીની ઉજવણી કરી. નર્સિંગ એસોસિએશને બીમાર બાળકોના મુખ પર સ્મિત લાવવા ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં હેની સંઘવીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી, જેને લીધે બીમાર બાળકોના મુખ પર દિવાળીની ઉજવણી દરમિયાન સ્મિત છલકાયું. અહીં દિવ્યાંગ બાળકો દ્વારા જે દીવા તૈયાર કરવામાં આવ્યા હતા એ દીવાઓ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરવામાં આવી. નોંધનીય છે કે છેલ્લા 10 વર્ષથી હેની સંઘવી આ જ પ્રકારે બીમાર બાળકો સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરે છે. હરેમો ડોક્ટર નાયક સાહેબ અને આદરણીય ગૃહ રાજ્યમંત્રીના મમ્મી દેવીબેન પણ ઉપસ્થિત થઈ અને બાળકો સાથે ખૂબ સારા માહોલમાં દિવાળીની ઉજવણી કરી. બાળકો દુઃખી હોય, પોતાનું દર્દ હોય અને આવો માનસિક સપોર્ટ મળે, પોતાના ઘર જેવો માહોલ મળે અને દિવાળીની ઉજવણી થાય, એનાથી બીજી ખુશી અમારા માટે ના હોઈ શકે. સુરતની પાલ પોલીસે વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે દિવાળીની ઉજવણી કરી. પોલીસ સ્ટેશનના PI અને PSI સહિત પોલીસ કર્મચારીઓ વૃદ્ધાશ્રમ પહોંચ્યા. નિર્મળાબા પ્રાણજીવન ભગત વૃદ્ધાશ્રમમાં પોલીસ જવાનોએ દિવાળીની અનોખી રીતે ઉજવણી કરી. પોલીસ જવાનોએ વૃદ્ધાશ્રમમાં રહેતા તમામ વડીલોને રાત્રિના સમયે ભોજન પણ કરાવ્યું અને પોલીસ જવાનોએ ફટાકડા પણ ફોડ્યા હતા. તમામ વડીલોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી. પોલીસ જવાનોએ વૃદ્ધાશ્રમના તમામ વડીલો પાસેથી નવા વર્ષ પૂર્વે આશીર્વાદ પણ મેળવ્યા. બનાસકાંઠામાં 40 જેટલા ખેડૂતોએ મળીને કેનાલની સાફ સફાઈ કરી. નર્મદા વિભાગની ઘોર બેદરકારીથી ખેડૂતો તકલીફમાં મુકાયા. લીંબુની, હરસડ, નવાપુરા આ 3 ગામના 40 જેટલા ખેડૂતોએ કેનાલની સાફ સફાઈ કરી. શિયાળુ પિયત માટે પાણીની તાતી જરૂરિયાત છે અને તંત્ર સમયસર પાણી આપવામાં નિષ્ફળ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા. અને હવે વાત કરીશું ફરવાની. નર્મદાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની પહેલી પસંદ બની ગયું છે, ત્યારે અત્યાર સુધીમાં 1.5 કરોડથી પણ વધુ લોકો કેવડિયાની મુલાકાતે આવ્યા છે. 5 વર્ષમાં કરોડો લોકોએ કેવડિયાની મુલાકાત લીધી છે. વેકેશન દરમિયાન 30-40 હજાર પ્રવાસીઓ કેવડિયાની મુલાકાતે આવે તેવી શક્યતા હોવાથી સુવિધાઓમાં પણ વધારો કરાયો છે. કેવડિયાને લાઇટિંગથી સજાવવામાં આવ્યું અને રંગબેરંગી લાઇટોથી કેવડિયા ઝળહળી ઉઠ્યું છે.
जंगल सफारी में भी काफ़ी नई चीज़ें हुई हैं। उसके बाद कमलम पार्क एक नया अट्रैक्शन शुरू हुआ है। ऑलरेडी जो 22 अट्रैक्शंस हैं वो है, हमारा एक नया आरोग्य वेलनेस सेंटर चालू किया गया है जिसको भी बहुत अच्छा प्रतिसाद मिल रहा है। तो हर साल एकता नगर के अंदर नए अट्रैक्शंस आ रहे हैं और जो ऑलरेडी अट्रैक्शंस हैं, जो सुविधाएं हैं उसके अंदर और सुधारा किया जा रहा है। दिवाळीना तहेवारोमां प्रवासीओ माटे दीवना दरियामां फ्लोटिंग रेस्टोरेंट खुल्ली मुकवामां आवी। दीवनो स्मार्ट सिटीमां समावेश थया पछी अनेक प्रोजेक्ट उपर काम थई रह्युं छे। साथे तहेवारो अने वेकेशन होवाथी प्रवासीओनो भारे धसारो रहे छे, त्यारे दीव कलेक्टरे फ्लोटिंग रेस्टोरेंट खुल्ली मूकी जेमां एक साथे 167 प्रवासीओ मजा माणी शकशे। व्यक्तिदीठ 1199 दर राखवामां आव्यो छे। बाळको माटे 799 रूपियानो चार्ज नक्की करायो छे। सनसेट छे पब्लिक जोई सके अने एक दोढ कलाकनो अमे आनंद दरियानो आनंद माणी सके ने जे हाई टी की आपणे जेनी अंदर अमे नास्ता जेवो बधु अमे फूड एमने आपशुं। દાહોદના વન વૈભવની સાથે આદિવાસીઓનું વિશિષ્ટ વ્યંજન દાલ પાનીયું પ્રવાસીઓને આકર્ષે છે। આદિવાસી સમાજમાં વાર તહેવારે આ વ્યંજન બને છે। વન પરિભ્રમણ માટે નડધા કેમ્પ સાઇટ પર આવતા પ્રવાસીઓ પ્રકૃતિના ખોળે બેસી દાલ પાનીયાને ભરપેટ આરોગે છે। આંકડાના પાનમાં બાંધીને બનાવવામાં આવતા દાલ પાનીયા સ્વાદની સાથે આરોગ્યવર્ધક પણ છે। વન પરિભ્રમણ માટે નડધા કેમ્પ સાઇટ પર આવતા પ્રવાસીઓ દાલ પાનીયાને ભરપેટ આરોગે છે। ખાવાની રીતે વાનગીની રીતે જો નંબર આવે તો સૌરાષ્ટ્ર પછી બીજા નંબરે આપણા દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં દાલ પાણી એટલે ગજબના દાલ પાણીયા, એમાં જો જાલોદના ટીકુભાઈના જે રસોઈયા છે ટીકુભાઈ એમના જો દાલ પાણી તમે ખાવ એકવાર તો જબરજસ્ત દાલ પાણી એકદમ મીઠા મીઠા। દેશ વિદેશથી અહીંયા રતનમાળમાં જેટલા ફરવા આવે છે એટલાને બસ દાલ પાણીયા દાલ પાણીયા દાલ પાણીયા જ ખાવાની ઈચ્છા થાય છે અને દાલ પાણીયા ખૂબ ભાવે છે લોકોને। જે છોલટાવાળી અડદની દાળ અને એમાં મિક્સ તમે તુવરની દાળ નાખો તો એકદમ વધારે સારું અને એકદમ ડુંગળીના લસણ ડુંગળી અને આધા લસણ વાળે પેસ્ટ વાળી દાળ બનાવે તો એકદમ બહુ સરસ એની દાળ બને છે। મકાઈના લોટ અને અડદની દાળથી બનતા દાલ પાનીયા બનાવવાની રીત જટિલ છે છતાં સરળ છે। નડધા કેમ્પમાં રજાઓમાં 300 પાનીયા બને છે। પાનીયા બનાવવા માટે દેશી મકાઈના લોટમાં જીરું સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ નાખી પાણી અથવા તો દૂધથી લોટ બાંધવામાં આવે છે। બાદમાં તેના ગોળ પીંડા કરી આંકડાના પાનમાં ઢાંકીને આછા લાલ કલરની ઝાંય ન આવે ત્યાં સુધી અંગારામાં શેકવામાં આવે છે। પાનીયાને અડદની દાળ સાથે ખાવામાં આવે છે। અડદની દાળને લસણ મરી મસાલા અને તેજાના સાથે બનાવાય છે। પરંપરાગત પદ્ધતિથી બનતા પાનીયા અને દાળની સોળમ જઠરગ્નિને પ્રદીપ્ત કરી દે તેવી હોય છે। એ જે આંકડાના જે પાના છે અને એ પાનામાં પાનીયા બનાવવામાં આવે છે અને એ એનું જે મહત્વ કહેવાય એક ઔષધિ રૂપે પણ એ કામ લાગે છે શરીરને અને ખૂબ જ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। એટલે કહી શકાય કે દાહોદ જિલ્લાની એક મનગમતી વાનગી તો એ દાલ પાનીયા છે। બહુ જૂના જમાનાની વસ્તુ છે કે એને દાળ પાનીયા જેને અડદની દાળ લસણ ડુંગળી મિક્સ દાળ બનાવી અને સર્વ કરું છું અને પાનીયા જે વસ્તુ બને છે એને અમે છાણામાં શેકી અને ઘીમાં બોળી અને પીરસીએ છીએ એને। અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર। અમદાવાદમાં ફરી બેફામ બનેલા નવીરાએ અકસ્માત સર્જી અનેક લોકોના જીવ મૂક્યા જોખમમાં, બે કાર વચ્ચેની રેસમાં સર્જાયો અકસ્માત। વડોદરાના ડભોઈ રોડ પર બે દિવસથી થઈ રહ્યા છે ભેદી ધડાકા, ગેસ લાઇન અને ગટર લાઇન મિક્સ થતા ધડાકાનું અનુમાન। દિવાળીના તહેવારમાં અમદાવાદમાં બે અને રાજકોટમાં એક વ્યક્તિની હત્યા, ફટાકડા ફોડવા બાબતે ખૂની ખેલ ખેલાયો। સુહાના મસાલે ખાઓ ડબલ ખિલાવ ડબલ। સુહાના મસાલે ખાવ ડબલ ખિલાવ ડબલ। પાટણના સમીના ગોધાણા ગામે ઘાસના વાડામાં ભીષણ આગ ભભૂકી ઉઠી, ફટાકડાને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે।
આગ એટલી વિકરાળ હતી કે રાધનપુર ફાયર વિભાગને આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવવી પડી. આગના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મહા મહેનતે આગ કાબૂમાં આવતા ખેડૂતોને હાશકારો થયો. વલસાડ શહેરના વશિયર વિસ્તાર મેદાનમાં પડેલા ઘાસમાં ભીષણ આગ લાગી. વાકી નદીના નજીક આવેલા એક ઘાસના મેદાનમાં આગ ભભૂકી ઉઠી. પહેલા મેદાનના એક ભાગમાં આગની શરૂઆત થઈ હતી, જો કે ઘાસ સૂકું હોવાથી થોડીવારમાં સમગ્ર વિસ્તાર આગની ઝપેટમાં આવી ગયો. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી. ફટાકડાના કારણે આગ લાગી હોવાની આશંકા છે. મહીસાગરના કડાણા તાલુકાના ગોધર ગામમાં એક મકાનમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો. દ્રશ્ય જોઈને જ અંદાજ લગાવી શકાય કે આગને કારણે ઘરવખરી બળીને ખાક થઈ ગઈ. મોડી રાત્રે આગ લાગતા ગામ લોકો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી. સુરતના અડાજણ વિસ્તારમાં આગની ઘટના બની. ગેલેક્સી સર્કલ નજીક આવેલ હોટલમાં આગ લાગી. હોટલના ચોથા માળે આગ લાગતા દોડધામ મચી ગઈ. આગ ઓલવવા માટે ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. સુરતમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. શહેરના ઉતરાણ વિસ્તારમાં આગની ઘટના બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. આગની ઘટનામાં હાલ કોઈ જાનહાનીના અહેવાલ નથી. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના અરડોઈ પાસે પેપરમિલમાં લાગેલી આગ કાબૂમાં આવી. સોમનાથ પેપરમિલ નામની ફેક્ટરીમાં અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી. ઘટનાની જાણ થતાં ગોંડલ સાફર વેરાવળના 3 જેટલા ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. પેપરમિલમાં આગ લાગતા લાખો રૂપિયાના નુકસાનની આશંકા છે. વલસાડના ઉમરગામ જીઆઈડીસીની એક કંપનીમાં વિકરાળ આગ લાગી. પૂઠાના પેકેટ બનાવતી કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. કંપનીમાં મોટા પ્રમાણમાં કાચા અને તૈયાર માલનો સંગ્રહ કરેલો હતો, જેને લઈ જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની 2 ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ મોટા પ્રમાણમાં કંપનીમાં કાગળ અને પૂઠાનો સામાન બળીને ખાક થઈ ગયો. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીની અનોખી ઘટના સામે આવી. દુબઈથી દાણચોરીનું સોનું લઈને આવેલા એક વ્યક્તિનું એટીએસના અધિકારી તરીકેની ઓળખ આપી 3 લોકોએ અપહરણ કરી બાદમાં સોનું પડાવી લીધું. જોકે સમગ્ર મામલે એટીએસે તપાસ કરતા ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા. અમદાવાદ એરપોર્ટ પર બનેલી દાણચોરી ઘટનામાં દાનિશ શેખ દુબઈ 850 ગ્રામ સોનું લઈ અમદાવાદ પહોંચ્યા, જે અમદાવાદ એરપોર્ટ પર નકલી એટીએસ અધિકારી બનીને 3 લોકોએ દાનિશનું અપહરણ કરી સોનું લઈ દાનિશને પરત મૂકી ગયા. નકલી એટીએસ અધિકારી બનીને સોનું લઈ ફરાર થનાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓની ધરપકડ બાદ આ સમગ્ર મામલે મુંબઈ કનેક્શન હોવાનું પણ જાણવા મળ્યું. જોકે પોલીસને આ મામલે ફરિયાદી પર શંકા છે. ફરિયાદી દાનિશ જ સોનું પડાવવા કાવતરું રચ્યું હોવાની આશંકા છે. 5 મહિના પહેલા વડોદરાથી પકડાયેલું નકલી સીએમ અધિકારી વિરાજ પટેલ પોલીસની ગ્રફમાંથી ફરાર થઈ ગયું, જેને લઈ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો. નકલી સીએમ અધિકારી વિરાજ પટેલને વડોદરાની કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવાયો હતો. જોકે કેદીઓને કોર્ટમાંથી ફરી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા ત્યારે ખબર પડી કે આરોપી વિરાજ તો ગાયબ છે. આથી પોલીસ દોડતી થઈ ગઈ છે. શહેર પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ NA પાટીલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નકલી સીએમઓ અધિકારી તરીકેની ઓળખ આપીને વિરાજે મુંબઈની એક મહિલા સાથે દુષ્કર્મ આચરણની ફરિયાદ બાદ એપ્રિલમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. અદ્રશ્યો યાત્રાધામ અંબાજીના છે, જ્યાં એક કાર ચાલકે બેફામ ગતિથી કાર ચલાવીને અંબાજી વાસીઓ અને માતાજીના દર્શને આવેલા શ્રદ્ધાળુઓના જીવ તાળવે ચોંટાડી દીધા. અનેક લોકોના જીવનું જોખમ ઊભું કર્યું. ઓવરસ્પીડમાં કાર ચલાવનારા આ ચાલકે શક્તિ દ્વાર સામે રોંગ સાઈડમાં કાર ઘુસાડી દીધી અને એક શ્રદ્ધાળુનો જીવ જોખમમાં મૂકી દીધો. અનેક લોકોએ માંડ માંડ કારની ટક્કરથી બચીને પોતાનો જીવ બચાવ્યો. યાત્રાધામની બહાર પણ રોડ પર આ કાર ચાલકે સર્પાકાર કાર ચલાવીને પોતાના અને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી દીધા. ઘટના ગઈકાલ રાતની હોવાનો દાવો કરાઈ રહ્યો છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. કાળી ચૌદશ પર પશુ બલિની ઘટના બનતા ખળભળાટ મચી ગયો. અમરેલીના બાબરામાં ભુવાએ 13 બકરાની બલિ ચડાવવાની તૈયારી કરી લીધી હતી. એમાંથી 2 બકરા તો કાપી પણ નાખ્યા. જોકે બાકીના 11 બકરાને કાપીને બલિ ચડાવે એ પહેલા જ વિજ્ઞાન જાથા અને પોલીસ પહોંચી ગઈ. મળતી માહિતી પ્રમાણે રમેશ નામનો ભુવો છેલ્લા 10 વર્ષથી દોરા ધાગા કરીને માતાજીના નામે અંધશ્રદ્ધા ફેલાવતો હતો. બ્રિકબાદ સમાચારોમાં આગળ વધીશું. પહેલા ખભે કાગળ વીણવાનો થેલો લઈને જતા પાલીબેન હવે અનેક મહિલાઓને રોજગારી આપતા થયા છે. અમદાવાદના ગોમતીપુરમાં કાગળને રિસાયકલ કરી નોટબુક બનાવવાનું કારખાનું ચલાવે છે. પાલીબેનની કહાની સાંભળીએ તો રૂવાડા ઊભા થઈ જાય. અનેક મહિલાઓની જિંદગીમાં ઉજાસના ઉજાસ પાથરનાર પાલીબેન કોણ છે એ જાણીએ.
વર્ષની હતી અને મેં કાગળ મેળવવાનું કામ ચાલુ કર્યું હતું અને અત્યારે ગીતાંજલિમાં હું પ્રોડક્શનનું કામ સંભાળું છું. સાત ચોપડી ભણેલા પાલીબેન આજે અનેક મહિલાઓની પ્રેરણા બન્યા છે. વર્ષો પહેલા કાગળ વીણીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, જ્યારે હવે કાગળમાંથી નોટબુક, ફાઇલ સહિતની અનેક સ્ટેશનરી બનાવે છે. સ્વાશ્રયી મહિલાઓ માટે કામ કરતી સંસ્થા સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન એટલે કે સેવાના સહયોગથી અમદાવાદમાં કાગળ વીણનારી મહિલાઓની ગીતાંજલિ સહકારી મંડળી રચાઈ, જેમાં પાલીબેનને રાખવામાં આવ્યા. પાલીબેને ધીમે ધીમે મહિલાઓને રિસાયકલ કાગળમાંથી સ્ટેશનરી બનાવવાનું શીખવાડ્યું. કટિંગ મશીન, પંચિંગ મશીન, સ્પીડ મશીન વગેરે કામ ચાલુ કર્યું. કોઈ મશીન પર કાગળનો જથ્થો કટ કરે છે તો કોઈ ચોપડીને લહી લગાવે છે તો કોઈ પંચિંગ મશીન પર કામ કરે છે. હાલ 35 મહિલાઓ તેમની સાથે કામ કરે છે અને આ મહિલાઓ અમદાવાદની છે અને તેઓ જે મુકામ પર છે તેનો શ્રેય પાલીબેને જાય છે. પાલીબેન ન માત્ર અમદાવાદની પરંતુ બાંગ્લાદેશની કાગળ વીણતી મહિલાઓને પણ તાલીમ આપી રહી છે. અત્યારે અમારી સાથે 30-35 બહેનો જોડાયેલી છે અને અમારા સેવાના સંગઠનમાં 35,000 બહેનો છે, પણ ગીતાંજલિ મંડળીમાં અમારી 300 બહેનો છે. અત્યારે હાલ અમારી સાથે 35 બહેનો જેવી છે, ઘરે કામ કરે છે અને અહીંયા કરે છે. સ્ટેશનરીનું દરેક કામ થાય છે, એમાં અમારી સાથે બધા મશીન છે. કટિંગ મશીન છે, સ્કિન પ્રિન્ટિંગનું મશીન છે, હોલ મશીન છે, બેબી મશીન છે, પંચિંગ મશીન છે, ફાઇલના મશીન છે. તો દિવાળી અને નવા વર્ષના તહેવારમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા શહેરમાં આખલાનો આતંક પણ જોવા મળ્યો. ખંભાળિયા શહેરમાં આવેલ મહાપ્રભુજીની બેઠક નજીકના રોડ પર બે આખલાઓએ રસ્તા વચ્ચે જ અફરાતફરી મચાવી આખલા યુદ્ધ જામી ગયું. તહેવારના દિવસે ધાર્મિક સ્થળ પર આવેલા દર્શનાર્થીઓમાં ગભરાટ જોવા મળ્યો. આખલાની લડાઈથી અનેક વાહનોમાં નાનું મોટું નુકસાન થયું, કારણ કે આ રીતે આખલાઓ પાકડતા હોય છે અને વચ્ચે જે પણ અડફેટે આવે, પછી એ વાહન હોય કે રાહદારી, તમામને અડફેટે લઈ લે છે. અવારનવાર આખલાના આતંકથી નગરજનો પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદના મેઘાણીનગરમાં અસામાજિક તત્વોનો આતંક બેફામ થઈ ગયો છે. જૂની અદાવતમાં કેટલાક શખ્સોએ એક્ટિવા પર આગ લગાવી દીધી. દિવાળીના તહેવારમાં ફટાકડાની આડમાં બાઇકમાં આગ લગાડી દીધી એવો આક્ષેપ થઈ રહ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં નાની માથાકૂટ મોટી થઈ ગઈ. નાસ્તાની લારી પર એક અજાણ્યા શખ્સે લારીના ચાલક સાથે માથાકૂટ કરી લોકોએ તેને સમજાવવાનો પ્રયાસ કરતા બાઇક ચાલકે ઝઘડો કરીને પથ્થરમારો કર્યો. કેટલાક લોકોને ઈજા પહોંચી. બાઇક ચાલક અહીંથી પણ અટક્યો નહીં, તેણે કોઈ અન્ય વ્યક્તિની બાઇકને સળગાવી દીધી. સરદારનગર પોલીસે અજાણ્યા બાઇક ચાલકને શોધવા કાર્યવાહી હાથ ધરી. રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામે પાડોશીઓએ વકીલ સાથે કરી મારામારી. વકીલ અને નોટરી કરતા શખ્સને માર મરાયો. મારામારી દરમિયાન વકીલના પત્નીને પણ ઇજા પહોંચી. ઇજાગ્રસ્ત વકીલ અને તેમના પત્નીને સારવાર માટે ખસેડાયા છે. ધોરાજી બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરાયા. પાડોશીઓએ જૂની માથાકૂટમાં ફરિયાદ કેમ લખાવી એવું કહી પતિ પત્નીને માર માર્યો. 8-10 શખ્સોએ માર મારતા ગંભીર ઇજા પહોંચી. અને હવે અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર. અમદાવાદમાં ફરી બેફામ બનેલા નબીરાએ અકસ્માત સર્જી અનેક લોકોના જીવ મૂક્યા જોખમમાં. બે કાર વચ્ચેની રેસમાં સર્જાયો અકસ્માત. વડોદરાના ડભોઈ રોડ પર બે દિવસથી થઈ રહ્યા છે ભેદી ધડાકા. ગેસ લાઇન અને ગટર લાઇન મિક્સ થતા ધડાકાનું અનુમાન. દિવાળીના તહેવારમાં અમદાવાદમાં બે અને રાજકોટમાં એક વ્યક્તિની હત્યા. જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ.